અને ભરૂચમાં એટીએસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરી એમડી ડ્રગ્સના કરોડોના જથ્થાને ઝડપી લેવાયું છે। સાવલીના મોક્સી ગામે જીકે માર્બલમાંથી કરોડોની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે અને આ મામલે એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ગઈકાલ રાત્રિથી જ આ ઓપરેશનની કામગીરી ચાલી રહી છે। વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાની સંભાવના છે। આ સમગ્ર તપાસ કામગીરીમાં એફએસએલ અને તોલમાપ ખાતાના અધિકારીઓની પણ મદદ લેવામાં આવી રહી છે। તો વડોદરા અને ભરૂચમાં એટીએસ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો। ત્યારે સંવાદદાતા યુનુસ ગાઝી ફોનલાઈન પર જોડાયેલા છે। યુનુસ, એટીએસના મેગા ઓપરેશનમાં શું ખુલાસા થયા છે? દીપાલી, હાલ તો ઓપરેશન ચાલી રહ્યું છે। સત્તાવાર રીતે હજુ કોઈ પણ બાબતોની જાણકારી આપવામાં નથી આવી, પરંતુ સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ એટીએસને ચોક્કસ બાતમી હતી કે સાવલી તાલુકાના મોક્સી ગામે જીકે માર્બલ છે તે માર્બલ કંપનીની આર્ટમાં અહીંથી એમડી ડ્રગ્સનો જથ્થો સંગ્રહવામાં આવી રહ્યો છે અને મોટાપાયે અહીંથી ડ્રગ્સને વહન કરવામાં આવી રહ્યું છે। તે બાતમીના આધારે છેલ્લા કેટલાક સમયથી એટીએસની અલગ અલગ ટીમો દ્વારા કંપની પર વોચ રાખવામાં આવી રહી હતી અને ગઈકાલે રાત્રે એટીએસની જે ચુલંદા અધિકારીઓની ટીમ છે તેઓ અહીં સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું અને બાદમાં વડોદરા એસઓજી તથા વડોદરા એસીબીની ટીમોની પણ મદદ લેવામાં આવી હતી। અહીંથી કરોડો રૂપિયાનો જે એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે। કયા પ્રકારનો ડ્રગ્સ છે તે હજુ એફએસએલ અને જે અન્ય સંબંધિત એજન્સીઓ છે તેના પૃથ્થકરણ બાદ એ માલુમ પડી શકશે, પણ હાલ તો આ એમડી ડ્રગ્સનો જથ્થો હોવાનું માલુમ પડ્યું છે। સાથે જ એફએસએલ અને જે તોલમાપ ખાતાના જે અધિકારીઓ છે તેઓની પણ મદદ લેવામાં આવી છે, કારણ કે કરોડો રૂપિયાનો અને મોટો જથ્થો છે જેને કારણે પંચનામા સહિતની કાર્યવાહી હાલ ચાલી રહી છે। દરમિયાન જે અહીં ઉપલબ્ધ માણસો હતા તેઓની પૂછપરછ દરમિયાન ભરૂચનું એક કનેક્શન ખુલ્યું હતું અને ભરૂચમાં પણ એક સ્તરે આ જ મામલાની અંદર સર્ચ ચાલી રહ્યું છે અને ત્યાંથી પણ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોવાનું એટીએસના સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। સત્તાવાર જે માહિતી છે એટીએસના અધિકારીઓ દ્વારા સાંજ સુધીમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે, પરંતુ અત્યાર સુધી જે નશાના કારોબારીઓ છે, નશાખોરો છે, તેઓની વિરુદ્ધમાં જે ગૃહ વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા તથા એટીએસ દ્વારા જે મોહિમ છેડવામાં આવી છે તે મોહિમ દરમિયાન આ સૌથી મોટી સફળતા માનવામાં આવે છે અને કરોડો રૂપિયાનો આ જે ડ્રગ્સનો જથ્થો છે તે મળી આવ્યો છે। સાથે જ આ ડ્રગ્સનો જથ્થો ક્યાં ક્યાં મોકલવામાં આવતો હતો અને તેઓને જે નેટવર્ક છે તેને ભેદવામાં પણ મોટી સફળતા મળે તેવી શક્યતાઓ છે, કારણ કે એક તરફ ભરૂચ અને સાવલીમાં ઓપરેશન ચાલી રહ્યું છે તો બીજી તરફ આ જે બંને સ્થળો સાથે સંકળાયેલી વ્યક્તિઓ છે તેઓનું જે નેટવર્ક પથરાયેલું છે તેઓને ભેદવા માટે એટીએસ તથા જે અન્ય પોલીસની એજન્સીઓ છે તેઓ પણ કાર્યરત બની છે। જી યુનુસ, તો આ સમગ્ર જીકે માર્બલ જે કંપની છે કે જ્યાંથી આ ડ્રગ્સનો કારોબાર ચાલતો હોવાની આશંકા છે, શક્યતાઓ છે, શું તેના કોઈ સંચાલકો કે જે માલિકો છે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? ને જ્યાં તોલમાપ ખાતા અધિકારીઓ પણ જ્યારે જોડાયા છે ત્યારે ડ્રગ્સની માત્રાને લઈને શું વિગતો મળી રહી છે? ડ્રગ્સની માત્રાની ચોક્કસતા માટે જ્યારે પણ આ પ્રકારનો ડ્રગ્સનો જથ્થો પકડાતો હોય છે ત્યારે આ જે અધિકારીઓ છે તેઓને સામેલ કરવામાં આવે છે, સાથે જે ડ્રગ્સ કયા પ્રકારનું છે તે તથા તેની ગુણવત્તા ચકાસવા માટે એફએસએલની મદદ લેવામાં આવતી હોય છે। આ જ રીતે આ બંને એજન્સીઓની મદદ લેવામાં આવી રહી છે। જીકે માર્બલના માલિકો કોણ છે અને હાલ કોની પાસે આ જે સ્થળનું સંચાલન હતું તે તમામ બાબતો અંગે સ્થાનિક પોલીસની સાથે રાખીને એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સત્તાવાર રીતે હજુ આ અંગે કોઈ પણ જાણકારી આપવામાં આવી નથી, કારણ કે જે રીતનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે અને તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓની તલાશ માટે આ જે નેટવર્ક મોટું માનવામાં આવી રહ્યું છે, કારણ કે મોટા પ્રમાણમાં અહીંથી તો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે, પરંતુ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તથા મુંબઈ સુધી આ ડ્રગ્સનો જથ્થો જતો હતો। મુખ્યત્વે એમડી ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં મુંબઈથી આવતો હોય છે, પરંતુ આ ડ્રગ્સનો જથ્થો મુંબઈ પણ પહોંચાડવામાં આવતો હોવાની માહિતી મળી રહી છે, જેને કારણે આ જે ડ્રગ્સ નેટવર્ક છે તેના તાર ક્યાં ક્યાં પથરાયેલા છે તેની ચકાસણી ચાલી રહી છે, તપાસ ચાલી રહી છે। લગભગ સાંજ સુધીમાં સત્તાવાર રીતે આ તમામ બાબતોનો ખુલાસો થશે અને જીકે માર્બલના જે સંચાલકો છે તેઓની જે માહિતી મળી છે તેઓની જે નિવાસ છે ત્યાં પણ સર્ચ શરૂ કરવામાં આવ્યું હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। જીકે જે સ્થળે હાલ દરોડો ચાલી રહ્યો છે ત્યાંથી ત્રણેક વ્યક્તિઓની અટકાયતમાં લેવામાં આવે છે અને તેની પૂછપરછના આધારે ભરૂચનું કનેક્શન ખુલ્યું હતું, એટલે ભરૂચમાં પણ એક ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જી યુનુસ, આભાર માહિતી આપવા બદલ। તો વડોદરા અને ભરૂચમાં અત્યારે એટીએસ દ્વારા એક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનું એક અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે। વડોદરામાં આવેલી જીકે માર્બલમાં ડ્રગ્સનો સપ્લાય થતો હોવાનો અંદાજો હતો અને તેના આધારે એટીએસે તપાસ હાથ ધરી, જેમાં ત્રણ લોકોને ઝડપી લેવામાં આવ્યા, ડ્રગ્સનો મોટો જથ્થો પણ ઝડપી લેવામાં આવ્યો છે, જેની તપાસ માટે એફએસએલ અને તોલમાફ ખાતાના અધિકારીઓને પણ તપાસમાં જોડવામાં આવ્યા છે।